तस्मै श्री गुरवे જીવે ઉદગર ઉપર રાગ કર્યો છે અને એને જળ ઉપર રાગ કર્યો છે અને ચેતન ઉપર દ્વેષ કર્યો છે. એના મૂળ કારણની અંદર તો આપણે સમજાવ્યું હતું પહેલા કે જીવની અનાધિકારની સ્થિતિ નિગોદમાં રહેલી, નિગોદમાં એક શરીરની અંદર અનંત જીવો એટલે જગ્યા ઓછી હોય અને તમે વધારે અંદર ભરાડા હો તો એકબીજાને ઠોસા જ મારો સ્વાભાવિક છે. તો આ જીવની અનાધિકારની દશા, એને બાજુમાં જે જીવ હતો એના પ્રત્યે આ દ્વેષ એને સ્વાભાવિક રીતે થયો છે. સ્વાભાવિક એના સ્વભાવમાં નથી પણ નેચરલી થઈ જાય. મારી બાજુમાં કોઈ બેઠું હોય અને બહુ મને ભીસ આપતું હોય તો મારે આમ કરવાનું મન થાય ને. તો એ જે જીવને અનાદિકાળથી અન્ય જીવ પ્રત્યે, અન્ય ચેતન પ્રત્યે જે દ્વેષનો ભાવ એના આત્માની અંદર એવો બેસી ગયો કે હવે એ હવે જ્યારે જ્યારે ત્યાંથી નીકળી અને જે જે ગતિમાં ગયો ત્યાં ત્યાં એને કોઈનું કોઈ કારણસર જીવ પ્રત્યે, ચેતન પ્રત્યે એ દ્વેષ ચાલુ રહ્યો. આજે પણ તમે જુઓ તો તમને પદાર્થો પ્રત્યે જેટલો રાગ છે, પદાર્થો પ્રત્યે જેટલો રાગ છે એટલો પ્રેમ ભાવ ચેતન પ્રત્યે નથી. આપણે એમ કહીએ કોઈના ગુણ જોઈએ આપણે તો આપણને એના પ્રત્યે અનુમોદના કરીએ છીએ. આમ જોરશોરથી અનુમોદના કંઈ જો સારું વોટ્સઅપ ઉપર આવ્યું અનુમોદના 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 ચાલુ થઈ ગયું.
ભગવાન જાણે અનુબુદ્ધામાં શું હશે. અનુબુદ્ધાનો શબ્દનો અર્થ પણ કદાચ ખબર નહીં હોય મોટા ભાગના જીવોને. અનુબુદ્ધાનો અર્થ શું? સામાન્ય રીતે તમે શું કરો છો કે ભાઈ કોઈ સારું કામ કર્યું ત્યારે આપણે વખાણીએ છીએ, હે? અનુબુદ્ધાન શું એ જ કરો છો ને અર્થ? હા, લોકો બનાવ્યો નવાણું યાત્રાનો દુખની લાગણી કે એવું ક્યારે પ્રાપ્ત થશે એ તો ક્યાં વિચારમાં જ આવે છે. અનુબોધના શબ્દ નો વિચાર તો કરો કે શું એનો એનો અર્થ શું છે. તમે સામાન્ય રીતે તમે તો ચીરે ચાલો બોલી નાખ્યું કે ભાઈ સારું કામ કર્યું અનુબોધના કરો, પણ અનુબોધાને શું બોલો? હા, છે ને કોકે મારી છે. મૂળ આપણી છે ચાર ભાવનાઓ છે ને, ચાર ભાવનામાંની એક ભાવના છે. તો વિચાર કરો, ભાવના છે, શબ્દ નથી, કાંઈ શાબ્દિક નથી, ભાવ છે. તો અંદરનો ભાવ ભાવ એટલે શું? હૃદયનો ભાવ. આત્મામાંથી નીકળતો હૃદય વડે તમને વ્યક્ત તમે કરી શકો. અંદર હૃદય તમારું ઉછળતું હોય એ જોઈને કે સાંભળીને આનંદ થાય. બુદ્ધ ધાતુ છે અંદર, બેને યાદ રાખ્યું છે ને એ પ્રમાણે, એ બુદ્ધ ધાતુનો અર્થ છે આનંદિત થવું, મુદિત થવું. પ્રમોદ ભાવ એમાંથી આવ્યો. પ્રમોદ ભાવના ચાર ભાવના માને પ્રમોદ ભાવના એમાંથી આવ્યો બુદ્ધ ધાતુ. ચારે ચાર ભાવના બહુ અઘરી છે. ચારે ચાર મૈત્રી કરુણા પ્રમોદ અને મધ્યસ્થ ચારે ભાવના અઘરી છે સાચા અર્થમાં. હવે બોલી નાખીએ છીએ તો ગુણીજણના ગુણો જોઈને હૈયું મારું નૃત્ય કરે, આ પ્રમોદ ભાવના છે. નૃત્ય કરે, નૃત્ય કરે એટલે શું? આમ થનગરાટ થાય, આમ નાચી ઉઠે કોકના ગુણ જોઈને. આપણે એવું થાય છે કે ઠપ થઈ જાય છે. મને ઘણા નો ખોફ ઓરેલો તો ઓરેલો. એની જે વિપરીતતા છે, વિકૃતિ છે, એ શું છે ખબર તમને? કે તમે કંઈક કર્યું, કોઈ તપ કર્યું, કોઈ સારું કાર્ય કર્યું, કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરી વગેરે વગેરે, એ કંઈક તમે ધર્મની પ્રવૃત્તિ કરી અને તમે એને જાહેર કરો. સાંભળજો બરોબર, જાહેર કરો.
અને તમે શું વિચારો છો? જે જાહેર કરે શું વિચારે છે કે ભાઈ આ હું એમ જાહેર કરું તો લોકોને એનાથી પ્રેરણા મળે, બરોબર? હવે ઢગલામાં લોકો અનુમોદન કે ખબર બી નથી લોકોને કે હું શેરી અનુમોદન કરું છું, કે શું અનુમોદન શું એ ખબર નથી પડતા. તો તમે બીજાને પ્રેરણા મળે એના માટે તમે કરો અને તમારો અહંકાર વધે એનું શું? ધર્મની કોઈ પણ પ્રવૃત્તિ તમે કરતા હોય તો એને ગુપ્ત રાખવાનું. ધર્મ એ ગુપ્ત વસ્તુ છે, શિવાજી લખી દીધી છે. ધર્મ એ ગુપ્ત વસ્તુ રહેલી છે. ભગવાને 12.5 વર્ષ સુધી બોલ્યા, કોને કીધું કે મેં આજે માસક્ષમણના પછકાર લીધા છે અને હું નીકળી પડ્યો છું જંગલમાં, બોલ્યા કે? તમે કેમ સમજાતું નથી? આ કેમ દેખાતું નથી ભગવાનની સાધનાનો? કેમ પરિચય નથી કરતા તમે સાધનામાંથી? પ્રભુએ શું કર્યું તો વિચારો, કેમ જાહેર કર્યું? અરે કેવળ જ્ઞાન થયું, કેવળ જ્ઞાન થયું. હવે આપણે તો એક શ્લોક સર્ટિફિકેટ મળે અથવા તો એક શ્લોક જો તૈયાર થઈ ગયો તો ચાર જણ કહેતા ફરી આજે મેં બંધી થયું ને ચાર કથા મને મળી રહી ગયો અને ચાર કથા મળી. અને ભગવાને કેવળ જ્ઞાન થયું તો એ બેઠા રહે રુજુપાલિકા નદીને કિનારે. તો ઇન્દ્રને પોતાના અવધિગ્રહની અંદર સિંહાસન કંપે આવી બધી પરમાત્માના આવા અતિશય હતી. એને ખબર પડી કે ઓહો પ્રભુને કેવળ જ્ઞાન તરત આવ્યા એમના આચાર પ્રમાણે, કે પ્રભુ આપણે કેવું નથી તો કહેતા નથી. પ્રભુ તો બહુ નતા, એને સમારોહની રચના કરી દેવોને બધાને બોલાવીને અને પ્રભુ ત્યાં સિંહાસન પર બેસાડે હાથીને બધું કર્યું એને ગોશાળા નહીં ફટકી. હા શું હા ભાવી પડી રહી ગયો શાસ્ત્રમાં શબ્દ છે. હા માવેર નથી, આજે મેં જેને જાણ્યા હતા એ માવેર નથી. બોલો એને તમે વિચાર એમ વિચાર કરે છે કે આ જે મેં જેમને જાણ્યા હતા એ માવેર નથી. આ બોલો સમજાય શું કહું છું? આ જાહેર કર્યા નથી. 12.5 વર્ષથી કઠિન તપસ્યા કરી એક શબ્દ મોડા બધું બોલ્યા નથી અને હવે હા આટલું જાવ છો ને? હા એ બદલાઈ ગયો, બહાર બદલાઈ ગયો. ગોશાળો એ વિચાર કરે છે શું કામ મારું બને? વાય ડઝ હી હેવ ટુ ડુ ધીસ? 12.5 વર્ષથી ગોપાઈન રહ્યા, આટલી કઠિન સાધના કરી અને જબરદસ્ત સાધના કરી એનાથી પ્રભાવિત થઈને તો 6-6 વર્ષ સુધી પ્રભુની પાછળ પડ્યો અને જેવું એને સિંહાસન પર જોયા બેઠેલા મગજ ફરી ગયું. આજે તમે કોઈને જાણતા હોય કે બહુ મૌનપણે સાધના કરતું હોય વર્ષોની અને અચાનક એને કંઈક લાધ્યું હોય, કંઈક મળ્યું હોય અને એની દશા બદલાઈ ગઈ અને બધા એને બેસાડી દે સિંહાસન ઉપર, તો તમે શું વિચારો કે આ શું થઈ ગયો? અને એ જો કામ થાય કે પ્રભુ તો પોતે કે પોતાના હિસાબે બેઠા નથી, પોતાને મરજી તો બેઠા ત્યાં એમ નથી, ત્યાં બેસો ભાઈ એમ બેસો બધું સાંભળું દીધું. પણ તીર્થંકર નામ કરવાનો ઉદય આવે એટલે કર્મને આધીનતા પ્રભુ પણ જ્યાં બેસીને દિશા આવી પડી
તો ક્યાં સુધી? તો છેલ્લે એ કર્મ એવું બાકી રહ્યું કે 16 પ્રહર સુધી એક ધારી દેશને આપવી પડી, એમને આપવી પડી. હા, એ કર્મ ખપાવવા માટે તો મોક્ષ નથી થયું, માટે તમને ઉત્તરાધાય સૂત્ર મળ્યું. નહીં તો એ દેશના તમને 16 પ્રહર નહીં મળે ને, એમનું કર્મ પહેલા ખપી ગયો તો ક્યારે ઉપડી ગયો મોક્ષ? તમારા માટે કઈ દેશને આપવા ઉભા ના રે? આપણા ઉપર ઉપકાર કર્યો, આપણા ઉપર ઉપકાર કર્યો. અરે તમે ઉપકાર લ્યો તો ઉપકાર છે, નહીં તો ઉપકાર. તમે પ્રભુ એ દેશને આપી છેલ્લી, તો એ છેલ્લી દેશનાની તમે ઉપકાર કર્યો પ્રભુ, એ ઉપર તમે લ્યો, તમે ભેદો તો તમને એનો લાભ છે ને. વાંચી જાઓ ખાલી કે સાંભળી જાઓ તો કે થોડો લાભ છે એનો. પહેલું સૂત્ર આપ્યું ઉત્તરાધિની અંદર વિનય. જીવનમાં એક વિનય તો લઈ આવો, એક વિનય લઈ આવો, એક પહેલા સૂત્રનું પરિણામ તમને તમારા જીવનમાં આવે તો આપણું કલ્યાણ કરી નાખે. બોલો, આ બાકીના જે સૂત્રો છે એને તો તમે સ્પર્શો પણ નહીં, પણ એક આ વિનય લઈ આવો તમારા જીવનમાં, તે વિનયને કારણે તમારું કલ્યાણ થઈ જાય. તો ઉપકાર તો કર્યો પ્રભુએ, પણ ઉપકાર કર્યો ક્યારે કહેવાય? તમે ઉપકારને ભેદો દેવો, તમને ઉપકારથી તમે કઈ ફાયદો થાય તમારા આત્માને, તમારા આત્માનું કઈ કલ્યાણ થાય તો એ ઉપકાર ભેદ કહેવાય. એ તો શું, એ બધું કેટલા અનંત તીર્થંકરો થઈ ગયા, અને કેટલાય તીર્થંકરોની સાથે જોગાનો જોગ આપણો કદાચ મેળ પડ્યો પણ હોય સમરોષણની અંદર. તો આપણે તો કોરાણ કોરા રહ્યા, ઉપકાર ના લીધો. અનંત તીર્થંકર પરમાત્માએ ઉપકાર કર્યો પણ એ લોકો ઉપર, આપણે હજી અહીંયા છીએ તેનો અર્થ શું? વોટ ઇઝ ધ કન્ક્લુઝન? આપણે લીધો નહીં ઉપકાર, હજી નથી રહેતા. શું જીવનમાં ફરક તફાવત પડ્યો આટલું જાણ્યા પછી પણ? કેટલા રાગ દ્વેષ ને અહંકાર ઉઠા થયા જો. હા, એ રાગ દ્વેષ ની વાત કરે છે. તો અનાદિકાળથી જે સંસ્કાર પડ્યા છે જીવ ઉપર દ્વેષના, ચૈતન્ય પ્રત્યેના દ્વેષના અને જળ પ્રત્યેના રાગના, જળ પ્રત્યેનો રાગ ક્યાંથી આવ્યો? તો ક્યાંથી આવ્યો? એ જે એક શરીર હતું કે જેમાં અનંત જીવો હતા, એ એક શરીર પૂતગલ હતું જળ, એના પ્રત્યે રાગ થયો કે આ મારી જગ્યા છે, હું એનો અધિકારી છું, આ બીજાને અધિકાર કેમ કેમ મળે, મારે રહેવાનું અહીંયા, બીજા નહીં રહેવાનું. તે ચેતન પ્રત્યેનો દ્વેષ શરૂ થયો અને જળ પ્રત્યેનો રાગ શરૂ થયો. હવે એને બદલવો એ નાની સની વાત છે. ગંભીર સાધના જે કરે જીવ સંકલ્પ પૂર્વક નહી, એના એના માટે એ શક્ય બની શકે. સંકલ્પ કે મારે આ પ્રાપ્ત કરવું જ છે, સાધકનો સંકલ્પ જોઈએ, ગુરુની કૃપા જોઈએ તો કામ થાય. પણ ગુરુની કૃપા એમને નથી મળતી, ગુરુની કૃપા સાધકના સંકલ્પ બળ ને આધારે મળે છે. જો સંકલ્પ બળ ના હોય સાધકનો તો ગુરુની કૃપા વર્ષે જ નહીં. સંકલ્પ, સાધકનો સંકલ્પ એ લોહચુંબક જેવું છે.
કૃપારૂપ એને ખેંચી લઈ આવે છે. તાર હો તાર એ તવરાની અંદર દેવચંદ્રજી મહારાજ કહે છે. શું કહે છે તમને ખબર? એની કેટલી ખાતરી છે, કેટલી કેટલી સ્પષ્ટપણે અંદરથી ભાવ કેટલો બધો જબરજસ્ત છે કે પ્રભુ તારી ભક્તિ કરીશ તો એ ભક્તિ મને મુક્તિ અપાવશે. એમ લોક ચુંબક ને ખેંચી લે છે. એ રીતે એ પ્રમાણે સાધકનો સંકલ્પ બળ ગુરુની કૃપાને ખેંચી શકે છે. આપણે ગુરુ કે કૃપા કરો કૃપા કરો કૃપા કરો, એમાં ગાવાથી કૃપા નથી થતી, નથી મળતી. તમારે સંકલ્પ મળવી જોઈએ એના માટે. તો આ રાગદ્વેષના પરિણામ આપણને અહીંયા સમજાવે છે. શું કહે છે? ક્યાં સુધી આવે? 20 એટલે કોઈ એક પદાર્થ ઉપર તે રાગ કર્યો એટલે તેમાં ઉપરોધ કરનાર ઉપર તને દ્વેષ આવે તો આપણે વિચારીશું ને. દ્વેષનું પરિણામ તો એ જ છે. રાગની અંદર કોઈ જે અવરોધ કરે એના પર દ્વેષ થાય છે. પોતાનો અને પાડોશીનો છોકરો લડતો હોય ત્યારે પોતાના છોકરાને પોતાનો માન્યો છે એટલે પાડોશીના છોકરા પર દ્વેષ થાય છે. પરંતુ બંને પાડોશીના દીકરા છોકરાઓ લડતા હોય તો બંને પાડોશીના છોકરાઓ પર દ્વેષ ન થાય. લડવાના મારા બાપુ શું જાય છે? એક અનુરાગનો વિષય બને છે તો જ તેમાં ઉપરોધ કરનાર પર દ્વેષ થાય છે. જેમ બંને પાડોશીના દીકરાઓને આ જીવ પોતાનાથી જુદા માને છે તેથી દ્વેષ થતો નથી. પોતાના માને આ માટે દ્વેષ છે તે રાગ થયો નહીં. પોતાના માને એટલે રાગ થયો. પોતાના છોકરાને પણ પોતાનાથી જુદો માન્યો હોત તો પડોશીના છોકરા પર પણ દ્વેષ ન થાત. અર્થાત જેમ દ્વેષના વિષયભૂત પડોશીનો છોકરો આપણાથી ભિન્ન છે તેમ અનુરાગનો વિષય એવો આપણો છોકરો પણ આપણાથી ભિન્ન છે. હવે એ વાત આપણે સમજતા નથી તો સ્વીકારતા નથી, સ્વીકારાતી નથી. સ્વીકારતા નથી એમ નહીં, સ્વીકારાતી નથી આપણાથી. તો આવી ભિન્નતા જો વિચારવામાં આવે તો દ્વેષના નિમિત્તો આવવા છતાં તેના પર દ્વેષ થાય નહીં. તો નિમિત્તને કારણે દ્વેષ નથી. પોતાનામાં રહેલી એ જે ખામી છે એને કારણે દ્વેષ છે. પોતાના દોષે કરીને પોતાને દ્વેષ થાય છે નિમિત્તને કારણે નહીં. નમી રાજર્ષિને જ્યારે દેવ બ્રાહ્મણના રૂપે સમજાવે છે કે આ સંપૂર્ણ મિથિલા નગરી બળે છે તમે કેમ જોતા નથી,
વાળતા નથી ત્યારે નમીર આદર્શી આજ અન્યત્વ ભાવના ભાવતા ઉત્તર આપે છે કે આખી મિથિલા નગરી બળતે છતે જે મારું છે તે બળતું નથી અને જે બળે છે તે મારું નથી. આમાં પ્રખ્યાત છે. હા, બોલી જઈએ છીએ આપણે. મારું છે તે બળતું નથી, જે બળે છે તે મારું નથી. ગતસુકુમારના માથે સગડી મુકાડી તો માથું તો તડતર ફાટે પડતું હતું ને. ત્યાં પણ આજ ગતસુકુમારના મનની અંદર આજ ભાવ હતો, મારું નથી એ બળે છે, મારું નથી, મારું બળતું નથી. કોના ઉપર પ્રેમ કરું અને કોના ઉપર રોષ કરું, કેવો સુંદર ઉત્તર. દ્વેષ થાય છે ને કામિની પરિવાર ધન અને સંસાર સુખના સાધનોને પોતાનાથી જો આ આત્મા પર એટલે ભિન્ન સમજે તો તેઓનો ઉપરોધ એટલે એમાં કોઈ અવરોધ કરનાર ઉપર દ્વેષ આવે જ નહીં. જેટલું બોલવું ને વાંચવું ને સાંભળવું સહેલું છે એટલું કરવું અત્યંત દુષ્કર છે. આ જ પ્રમાણે જીવની જેમ અજીવ ઉપર પણ સ્વયં સમજી લેવું. કોઈ પણ એક પુત્કળ દ્રવ્ય અનુરાગના સંબંધ વાળો બને છે તો જ તેનો ઉપઘાત કરનાર બીજું પુત્કળ દ્રવ્ય દ્વેષના સંબંધ વાળો બને છે. હવે એક પ્રસંગ યાદ હતો વર્ષો પહેલાનો. એક ભાઈ ખુરશી પર બેસવા ગઈ, આરામ ખુરશી થોડી આરામ ખુરશી હતી અને કપડાથી ઉડો એમાં જરાક કંઈક પ્રોબ્લેમ હશે તો ભાઈ નીચે બેસી પડ્યા. હવે બેસી પડ્યા તો હવે કોકનો કોઈનો દોષ કરો નહીં ને. એવા ગુસ્સે થયા, એવા કોના પર ગુસ્સો કાઢે, કોઈ વ્યક્તિ તો એમાં જવાબદાર હતી ને. આખી ને આખી ખુરશી ઉપાડી નીચે પહોંચાડી. બોલો પોતાના સુખની અંદર જે કોઈ પૂતગળ હોય કે જીવ હોય જે બાધા કરે એ આપણા ક્રોધનો નિશાન બને છે. જેમ કે આ દેહ પૂતગળ છે પરંતુ મોહથી અનુરાગનો વિષય બન્યો હોય છે અને તે દેહને ઉપરોધ કરનાર, દેહને દુઃખ આપનાર પથ્થર કાંટા કાંકરા શસ્ત્ર આદિ ઉપર પણ દ્વેષ તમારો. ગતસુકુમાર મુનિ, કંદક મુનિ ઇત્યાદિ મહાત્માઓને મહાત્માઓએ દેહને અનુરાગનો વિષય ન બનાવ્યો એટલે તે દેહનો ઉપઘાત કરનાર સસરા ઉપર, રાજપુરુષો ઉપર, રાજાઓ ઉપર કે આગ લાગે આગ આદિ સાધનો પર ક્યાંય દ્વેષ થયો જ નહીં. દ્વેષને રોકો હે આત્મન, આ અન્યત્વ ભાવના જ ઉપકારી છે. તે તો વિચાર જેમ ઔષધથી દર્દ જાય તેમ અન્યત્વ ભાવનાથી રાગ અને દ્વેષ બની જાય છે. આ દ્વેષના સ્વરૂપનું ચિંતન સમજાવ્યું, હવે દ્વેષનું પરિણામ સમજાવે છે. રાગના પરિણામે જેમ જીવ કર્મ બાંધે છે ને એમ દ્વેષના પરિણામે પણ જીવ કર્મ બાંધે છે. દ્વેષનું અને ક્રોધનું પરિણામ અનવસ્થિત સ્થિતિ વિચારવી, અનવસ્થિત આગળ આવી ગયું કે જે કાયમ રહેવા વાળું નથી. જે જીવ પુત્ર ઉપર આત્માને દ્વેષ થાય છે તે ચરિત છે, ફરનાર છે, કાયમી નથી.
આજે જે વસ્તુ આપણને નથી ગમતી કાલે ગમવા મળે. આજે જે નથી ગમતી આપણને તે, અને આજે જે ગમે છે કાલે ન પણ ગમવા મળે. તમારા ભાવ બદલાયા કરે છે, તમારા બધા વિષયો પણ બદલાયા કરે છે. આજે જે વિષય તમને ગમતો હોય કાલે એ વિષય ના ગમે તમને, બને છે. જ્યારે તે જીવ ભૂતકાળ અનિષ્ટ ભાવે વર્તે છે ત્યારે તેના પર દ્વેષ થાય છે, તેના પર દ્વેષ થાય છે. તે જ જીવ ભૂતકાળ ઇષ્ટભાવે વર્તે છે ત્યારે અનુરાગનો વિષય બને છે. ગમતી વસ્તુ હોય તો અનુરાગ છે, ન ગમતી તો દ્વેષ છે. ઇષ્ટ અનિષ્ટ ભાવ બદલાતા રાગ અને દ્વેષ બદલાઈ જાય છે. ઇષ્ટ એટલે ક્યારે ગમ, ગમતી વસ્તુ, ઈચ્છિત વસ્તુ. અનિષ્ટ એટલે જે વસ્તુ ન ઈચ્છીએ આપણે. જેમ કે જે સ્ત્રી સાથે ઘણો જ અનુરાગ હોય છે તે જ સ્ત્રી સાથે અણબનાવ થતા છૂટાછેડા લેતા હાથમાં વિલંબ કરતો નથી. સ્ત્રી મૂકી ત્યાં પુરુષને સમજી લેવાનું. તેની સાથે અણબનાવ છે, તેની સાથે સમાધાન થતા તેનાથી પોતાનો કોઈ સ્વાર્થ થતા હતા, અનુરાગ પણ થઈ જાય છે. એટલે વસ્તુ શું બની? પોતાના સ્વાર્થને આધીન થઈને જીવ કોઈ પણ જીવ કે પુત્ર પ્રત્યે કાં તો રાગ કરે છે, કાં તો દ્વેષ કરે છે. કોઈ સ્વતંત્ર માપદંડ નથી ત્યાં. જીવે પોતે કરેલા કર્મો છે ને, પૂર્વે કરેલા છે, ભોગવાના છે. આપણે હવે એમ કે મારા કર્મ ઉદય તો માટે આમ બન્યું ખરું, તો બીજાના કર્મના ઉદયથી તને બને છે? નથી બનતું. તું જ પોતે ખબર કરે છે કે મારા કર્મના ઉદયથી આમ બન્યું, તો પછી હવે એ કર્મ કોને કર્યા હતા? તારા બન્યા કેવી રીતે? તે કર્યા હોય તો તારા બને, તે ના કર્યા હોય તો તારા ના બને. તો જે જે કર્મો આપણે કર્યા છે એની જવાબદારી આપણે જ લેવાની છે. મેં કોઈ કર્મ કર્યું હોય અને તમારે ભોગવવું પડે એવી વ્યવસ્થા નથી કે તમે કઈ કર્મ કર્યું અને મારે ભોગવવું પડે એવી વ્યવસ્થા નથી. નહીં તો પછી આપણે જે વાત ભેગા કરી દઈએ ને કે મારા કર્મના ઉદય વખતે તારે ભોગવવાનું છે, લે આ એની ફી. કેટલા લઈ છું? 18 કર્મ છે મારા મારો કર્મ. ઓકે ચાલો ના, તમારે ભોગવવાના કેટલી કેટલા પૈસા લેજો બોલો. પોતે જ્ઞાની પણ એમ કે છે અમે કર્યા છે કર્મો, અમારે ભોગવવાના છે. ભગવાનને જે કર્મ નથી છોડતો હવે તમારી લાગુ ચાલે દે, ભગવાન ના ચાલે દે કર્મ સતા બધા. ભગવાનને લાગુ ના ચાલે, એમણે કર્મ કર્યું તો ભોગવવું પડ્યું. કેવું ભોગવવું પડ્યું? આપણે ચાલે લાગુ દે, આપણે કઈ વાળીને હમણાં કર્મ કરતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે. ત્યારે આપણે બેફામ હોઈએ છીએ,
કરતી વખતે કોઈ વિચાર નથી હોતો, બેફામ પડે કર્મ કરીએ છીએ. ભોગવવાનું આ જયારે એ જીવતું કર્મ કરતી વખતે છે, કેમ કે કર્મ ભોગવવાનું આવશે ત્યારે તારા છટકા છોડી જવાના છે. આપણને શું છે કે બીજા બધાને થાય, આપણને એ નોટ ફોર મી. આઈ એમ ધ ચોઝન વન, નથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન ટુ મી નો મેટર વોટ આઈ ડુ. છે ને? અથવા તો જીવ એમ એમ કે પડશે એવા દેવા છે. શું કે પડશે એવા દેવા છે? અરે એવા દેવરાઈ જશે કે માથું ઊંચું નહીં કરી શકો તમે. નરક નિગોદના જીવન, નરક નિગોદના દુઃખોનું ખુદ ભગવાન વર્ણન નથી કરી શકતા. એ બધું સાક્ષાત જોયા છે અને ભોગવ્યા છે પોતે. સાતમી અને ચોથી નરકે તો આપણે જાણીએ છીએ. સાતમી નરકના 33 સાગરોપમ નું આયુષ્ય હોય, 33 સાગરોપમ, અસંખ્ય વર્ષ ભોગવે. ખબર છે ને? સાક્ષાત જોઈ શકે છે. સાંભળીએ છીએ આપણે, પાછું નીકળી જાય છે. છેલ્લા ચાલુ ચાલી જઈએ છીએ. જ્ઞાની ને તો કરુણા છે આપણા ઉપર. ભગવાન સૂર્યના સૂત્ર ની અંદર બે વખત એ શબ્દ વાપરે છે, બુજ્જ બુજ્જ. એ જીવ તો બોધ પામ, બોધ પામ. આપણે કોઈને બે વખત કેમ કહીએ? કોઈ વસ્તુ બરોબર સંભાળવાજો, બરોબર સંભાળવાજો. બહાર જતું હોય કહીએ એમ ભગવાન કહે છે ત્યાં. બુજ બુજ ચંદ્રકૌશિક ને પણ બે વખત બોલ્યા, બુજ બુજ. હે ચંદ્રકૌશિક, ક્રોધ નું પરિણામ બહુ વિષમ છે, ત્યારે તો ભોગવી રહ્યો છે. શાંત શાંત. બુજો શાંત થયો અને ધર્મા પોતાનો મોં નાખી દીધો. ભગવાન 15 દિવસ સુધી ત્યાં ઉભા રહ્યા. 15 દિવસ સુધી જ્યાં સુધી એને કાળ ન કર્યો ત્યાં સુધી ઉભા રહ્યા. આહાર પાણીનો ત્યાગ કર્યો ચંદ્રકૌશિકે. અને મોટો નાગ હતો એટલે લોકો નાગ દેવતા કરીને પૂજા કરવા આવ્યા. ઘી ચડાવે ને, દૂધ ચડાવે ને, ફળ ચડાવે ને, આ ચડાવે ને, તે ચડાવે. હવે એના કારણે કીડીઓ ઉભરાણી, કીડીઓ ઉભરાણી, કીડીઓ એના શરીરને ફોડી ખાધું. પણ એ પૂછડી પટપટાવતો નથી. મોધરમાં નાખી દીધું છે, કસર ધ્યાનમાં જ પડી ગયું છે. આટલી વેદના છે
એક કીડીને ચટકું ભર્યો આપણને તો શું દશા છે આપણું થાય છે? અસંખ્ય કીડીઓ ત્યાં ઉભરાણે છે અને ભારતીયને ચટકા ભરીને એના શરીરને ફોડી ખાતું છે. એક પૂછડીનું આમ કરતો નથી, ચટપડાતો નથી. અને એમ 15 દિવસ પીડા ભોગવે, 15 દિવસ પ્રભુ ઉભા છે. આ પ્રભુની કરુણા, તાપસ હતું આગલા ભાવમાં, પણ ક્રોધ ક્રોધિ હતું. કહ્યું તપનું વિકારી પરિણામ એ ક્રોધ છે. તાપસ હતું એટલે તપ બહુ તપતો હતો, એના કારણે એ ક્રોધી બન્યો. શિષ્યને ભૂલ કરી દે, મારવા દોડી એમાં સામે અથડાનું, મૃત્યુ પામે, ક્રોધમાં મૃત્યુ પામ્યો અને ચંદ્રકૌશિક બન્યો. નાગ એ ક્રોધનો પ્રતીક છે, એ અવતાર, એ યોની ક્રોધની. આપણને તો લાખો શબ્દો સાંભળવા મળે છે, આપણે બહિર્મુખ જ રહીએ છીએ. આપણું કેમ નથી થતું એમ પૂછે છે બેન, આપણું ઠેકાણું કેમ પડતું નથી? આપણામાં ઠેકાણું નથી, એને ઢગણ પડતું નથી. આપણને હજી ચોટ લાગી નથી, સાચું પડતું, સાચી વાત એ છે. આ સાચું લાગતું નથી, ગમે તે કયો, પણ આ તારણ છે કે આ જે છે એ સાચું છે એવું લાગતું નથી. મને કીધું કોઈએ એ કે હું આ બધું કરું છું, પણ અંદરથી એમ લાગતું નથી કે આ જ સાચું છે. એટલે મીઠા થયા એટલે ચાલુ દુનિયા જોઈ લઈએ, નીકળી પડે દુનિયા જોવા માટે. એમ નથી થતું રિટાયર થયું, મારી પાસે વખત વધારે, સમય વધારે છે તો સાધના કરું, એ નથી થતું. એ મહાપાપનો ઉદય છે. તમને સમય હોય ને તમારાથી ન થતું હોય ને કે ન કરતા હો તમે, એ મહાપાપનો ઉદય છે. સમજી લાગ્યું? સાચું તમને ઉપર ઉપર થી લાગે છે, ઉપર ઉપર થી લાગે સરફેસ સપાટી, બેંગના શબ્દો છે. સપાટી ઉપર છે આપણો ધર્મ અને આપણી લાગણીઓ બધી, બધી સપાટી ઉપર છે. સાહેબજીના શબ્દોમાં કહું તો ક્યાં નથી પહોંચ્યું બોલો, અસ્તિત્વ સુધી નથી પહોંચ્યું. આકર્ષણ સામે આવે છે ત્યારે જીવ ત્યાં પકડે છે, કારણ કે પ્રત્યક્ષ લાગે છે. ફરવા જાઓ
કે મોજ મજા કરવા જાઓ, પાર્ટીમાં જાઓ કે બીજું ત્રીજું કરો, તો એ પ્રત્યક્ષ લાગે છે ને. યુ ડોન્ટ હેવ ટુ વેઇટ ફોર ધી પ્લેઝર. તમારે ભોગવવા માટે એને વિચાર પણ નથી કરવો પડતો અને રાહ પણ નથી જોવી પડતી. ઇટ્સ ઇન્સ્ટન્ટ. જ્યારે અહીંયા તો એના પર વિચાર કરવો પડે, રાહ જોવી પડે, અંદર બરોબર ઉતરે ત્યારે અંદરથી જે નીકળે, અંદરથી આનંદનો ઝરો, એના માટે રાહ જોવી પડે. એ રાહ જોવાની અમે તૈયારી નથી. માટે આ સાચું લાગે છે, સાચું લાગે છે, પણ કેવું? ઓલું જે સાચું લાગે સાક્ષાત, એવું નહીં. આ કેવું? તમે જે બીજી બધી જે પ્રવૃત્તિ કરો સંસારની, કે જેની અંદર તમને મજા આવે છે, એ મજા તમને સાક્ષાત અનુભવાય છે, અને આ સાક્ષાત નથી અનુભવતી. આ પણ સાક્ષાત અનુભવી શકો તમે, પણ એની અંદર તમારી દ્રષ્ટિ તમારી જુદી કરવી પડે. જો તમારી દ્રષ્ટિ ફરે અહીંયા, તો તમે આને પણ સાક્ષાત અનુભવી શકો. એક વખત જો લગ્ન લાગે આની, તો તમને આ સિવાય બીજું કંઈ સૂઝે નહીં, બીજું કંઈ કરવાનું ગમે નહીં, બીજું કંઈ તમે કરો નહીં, નથી લાગતું. આ આવતીકાલે કરીશ તો ચાલશે, એ મનોદશા છે આપણી. આજે કરવું પડશે મને, કાલે નહીં ચાલે, આ મનોદશા અને બે મનોદશા જુદી જુદી છે. આમાં જો એમ ખ્યાલ આવે કે આજે જ કરવું પડે છે, આજે સમાચાર સાંભળ્યા, આખી જિંદગી સારા સ્વસ્થ આરોગ્યની દ્રષ્ટિ, કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ જ તકલીફ નહીં, બોલો. છેલ્લા બે ત્રણ મહિનાથી જરાક અસ્વસ્થતા થઈ ગઈ, સમજાણું ને શું બન્યું? અને અચાનક બેઠા બેઠા ઢળી પડ્યા. આજે સમાચાર મળ્યા, ઉંમર પણ કઈ એવી ના ગણે, નખમાં રોગ નહીં એમ કે આખી જિંદગીમાં એક દવા કઈ નહીં લીધી હોય, એટલું નિયમિત જીવન, નિયમિત આહાર મળે. શું કહો છો તમે? કાલે હું ધર્મ કરીશ, ડોક્ટર ભાઈ છે ને, એની સાથે ગયા હતા કોઈ ચાઇના ફરવા માટે, બધા ગ્રુપ ત્યાં જ રહી ગયા. શું કહો છો તમે? શું વિચારો છો? તમને નહીં થાય, તમને નહીં આવે આ બધું, એને જ આવે, આને જ આવે, મને કંઈ થાય જ નહીં. ખબર છે ને મોરસે તમારા સગામાં બને કાકા, નહીં થાય આપણને. હમણાં સેનેટર્સની વાત તો તમે કરી દીધી, મેં ગયા વખતે એ બેન અમદાવાદ એરપોર્ટ ઉપર છે,
હજી એને એમ છે કે જો અહીંયા હોત તો બચી ગયું હોત. તમારી સજાગતા હોય તો તમે એમાં ભળો નહીં અને લેટ ઇટ ગો, લાઈક એનું બીજા કર્મ ન બંધાય, એવું બની શકે ખરું કે આપણે એને શું પણ વોટ વોટ્સ ધ પર્પઝ કે ભલે પણ કર્મ નો ઉદય એવો આવે છે કે એની બી ભૂલાવે છે. અને ગંભીરતા પછી આપણને લાગતી નથી. આપણે ક્રિયા કરીએ છીએ ને ધર્મની, જે માની માની લે ધર્મની, કોટ એન્ડ કોટ ધર્મ, એની જે ક્રિયાઓ કરીએ છીએ ને એને આપણને સંતોષ થઈ જાય છે કે ધર્મ થઈ ગયો, હવે મને વાંધો નથી, મેં રક્ષણ કવચ પહેરી લીધું. અને એ મોટામાં મોટું આપણને છેતર મને છેતરનારી વસ્તુ છે. એમાં જીવ ભરમાઈ જાય છે. એટલે ક્રિયાની અંદર જે ધર્મ માન્યો છે, ક્રિયાની અંદર ધર્મ છે, પણ જયગોશ્રી મહારાજ સાહેબે તમે કદાચ સાંભળ્યું હશે, વાંચ્યું હશે, એમને એમ કીધું જ્ઞાન, ક્રિયા અને ભક્તિ આ ત્રણ વસ્તુ જોઈએ. જ્ઞાન ને પહેલું મૂક્યું, જ્ઞાન નો મહિમા કર્યો અને પછી તરત જ ક્રિયા મૂકી અને પછી ભક્તિ મૂકી. તો ભક્તિ તમે કરો જ્યારે ત્યારે એ પહેલા તમારી પાસે જ્ઞાનનું પીઠબળ જોઈએ, જ્ઞાનની સમજ જોઈએ અને ક્રિયાનું બળ જોઈએ, પછી તમે જે ભક્તિ કરો ને એનાથી તમારું અહમ ઓગળે. જો અહમ તમારું ઓગળે તો ધર્મ નું પરિણામ થાય. સમજણ શું કહ્યું? જ્ઞાનથી જે સમજ આવે એના વગરની ક્રિયા કોઈ ફળ ના આપે. સામાન્ય પુણ્ય બંધ કરાવે જે શુભ ક્રિયા હોતું, પણ એ શુભ ક્રિયા કરતી વખતે જો મનને પરિણામ કંઈક ઓર જ હોય, કંઈક જુદા જ હોય, તો એટલું શુભ પરિણામ, એ શુભ પુણ્ય પરિણામ મળે એટલું. સંધ્યા જે હું કહું છે ભક્તિ કરીએ આપણે, પણ ભક્તિની અંદર જ્ઞાન અને ક્રિયા, જ્ઞાનની સમજ અને ક્રિયાની નું બળ એ બંને જોઈએ, તો એ ભક્તિ તમારી
તમારા કામ ન ઉડે. ભક્તિનું એક જ કારણ, ભક્તિ કરવા પાછળનું એક જ કારણ તમારા અહંકાર ને ઓગળવાનું. અને જો ભક્તિ કર્યા પછી અહંકાર ન ઓગળ્યો તે ભક્તિ નથી. એ પણ એક ક્ષુલ્લક અને સ્થૂળ ક્રિયા થઈ ગઈ કે જે તમે ક્યાંય ના લઈ જાય. ખાલી ભક્તિ કરતી વખતે આંખમાંથી આંસુ પડે એ કઈ ભક્તિ નથી. કઈ હૃદય ધ્રમવું જોઈએ એ ભક્તિ છે. તો આ રીતે દ્વેષ પણ રાગની જેમ ચંચળ પરિસ્થિતિ વાળો છે તેનો ભરોસો કેમ કરાય? ચંચળ ને આધારમાં કેમ અપાય? વળી કામ રાગ જેમ વિજયનો નાશ કરે છે તેમ દ્વેષ શરીરના રક્તનો નાશ કરે છે. ક્રોધી માણસ કામ તપેલો જ હોય છે, તેનું લોહી ખોટતું જ હોય છે, તેથી શરીર વળતું જ નથી. આવો ક્રોધ શા માટે કરવો? આ શરીરના આ ક્રોધનું પરિણામ એવું છે કે આ આત્મા ક્રોધને રીતે મિત્ર મંડળથી જુદો પડે છે, ધન પ્રતિષ્ઠા આદિ ગુમાવે છે, પરસ્પર ક્રોધ ઝઘડો વધતા મારામારી થતા અંતે મરણ પણ પામે છે. આ ક્રોધ ઉપર ચંડ કૌશિક આદિના દૃષ્ટાંત જાણીતા છે. હવે દ્વેષનો વિપાક સમજાવે છે. દ્વેષનો વિપાક વિચારીએ આ ભાવમાં વારંવાર કરાયેલા ક્રોધથી તેનો એવો અનુબંધ થાય છે. અનુબંધ એટલે ખ્યાલ આવે ને, ચીકડો પડે છે. બંધ ની પાછળ જે બંધ પડે છે અનુબંધ ચીકડો, જેના કારણે ભવાંતરમાં પણ આ જીવ દ્વેષ વાળો જ બને છે. ચંડ કૌશિક ની જેમ એકચ્યુઅલી તો અનુબંધ ના કારણે વધુ તીવ્ર દ્વેષ વાળો બને છે. એટલે વધુ ને વધુ નુકસાન ઓરે છે પોતે. આ દ્વેષ સર્વ લોકોને અમનોરમતાનું એટલે કે અપ્રિયતાનું જ કારણ બને છે. જેમ ચંદ્ર કૌશિક સર્પનો જીવ ગત ભાવમાં શિષ્ય ઉપર ગુસ્સાનો આવેશને લીધે ચીકણો અનુબંધ કરી ચંદ્ર કૌશિક સર્પપણાનો એવો ભાવ પામ્યો કે તે સર્વને અપ્રિય થઈ પડ્યો. ભવાંતરમાં ક્રોધના આવા વિપાકો છે. વળી આ કષાયના કારણે નરકાદી દુર્ગતિના આયુષ્ય બાંધી આ જીવ અનંત ભાવ સુધી રખડે છે. પ્રાય જે કર્મ બાંધે છે એમાં ક્રોધની વિશેષ માત્ર હોય છે. કશાય તે પણ દુર્ગમ વિપાક સમજવું. ક્રોધની જેમ માન માયા અને લોભનું પણ સ્વરૂપ પરિણામ અને વિપાક સ્વયં સમજી લેવું. દુર્ગમ એટલે જે ખૂબ જ ડિફિકલ્ટ હોય. દુર્ગમ એટલે જે રસ્તે રસ્તો હોય ને, તો આ રસ્તો બહુ દુર્ગમ છે, શું બહુ અઘરો છે આ રસ્તો એમ કે. ગમ ગચ્છતી એટલે ગમ જવું, દૂર એટલે બહુ બુરું ખરાબ હલકું અધિકૃત્ય પ્રતિપક્ષમાં
અભિધાતમાં રાગ દ્વેષ એમ બે દોષોને એમાં કહ્યા પછી હવે ત્રીજા મોહ દોષને એટલે અજ્ઞાન દોષને આશ્રય પતિત પક્ષ ભાવના કહેતા સમજાવે છે. હવે આમાં રાગ દ્વેષ અને અજ્ઞાન જે છે ને એ તો આના કરતા પણ વધારે વિશેષ જીવને સ્વરૂપ અનુભવ પૂર્વક યુક્તિ ને અનુસાર સમ્યક પ્રકારે વિચારવું. વિચારવું મોહ એટલે અજ્ઞાન સમજવું. રાગ દ્વેષ અને અજ્ઞાન થી કર્મ ની જળ છે. તેથી આ પણ મોહ નો અર્થ રાગ દ્વેષ ન કરવો. મોહ એટલે આપણે એમ કહીએ આને મોહ છે, રાગ નો સામાન્ય રીતે આપણે અર્થ કરતા હોય, પણ અહીંયા મોહ નો અર્થ અજ્ઞાન કરવાનો. પરંતુ અજ્ઞાન અર્થ સમજવો, અનાદિકાળથી આ આત્મામાં અજ્ઞાન ભરેલું છે, બરાબર ને? નિગોદમાં હતું ત્યારથી એને અક્ષરનું અર્થમાં ભાગનું જ્ઞાન હતું, એટલે બાકી તો અજ્ઞાન જ હતું અને એ ચાલી જ આવ્યું છે. હજી પણ અત્યારે પણ આપણી પાસે કંઈ જ્ઞાન એટલું બધું છે. સગ્નિ પંચેન્દ્રિય મનુષ્યપણે મળવા છતાં, કર્મભૂમિમાં આવવા છતાં અને દેવ ગુરુ અને શાસ્ત્ર વગેરે બધું મળવા છતાં પણ આપણું જ્ઞાન કેટલું અત્યારે? ગોપાદમાં તે ગોપાદનું આપણી પાસે ગોપાદ તો એટલું અવેલેબલ છે, પણ આપણી પાસે કેટલું છે? અને જ્ઞાન કોને કહેવાય? જે પરિણિત જ્ઞાન છે તેનું જ્ઞાન જ્ઞાન કહેવાય. આ પુસ્તકના જ્ઞાન જ્ઞાન ના કહેવાય. પુસ્તકનું જ્ઞાન તમને તારે નહીં, જે જ્ઞાન પરિણિત જ્ઞાન હોય એ તમને તારે. શું કહે છે? પરંતુ અજ્ઞાન અનાદિકાળથી આત્મા અજ્ઞાન મિથ્યાત્વ મોહનીના ઉદયથી અજ્ઞાને છે જ. કયા કારણથી આપણે અજ્ઞાને છીએ અને ક્યારે પ્રયત્ન કર્યો આપણે એ મિથ્યાત્વને તોડવાનો, કેને દૂર કરવાનું, કેને જીતવાનું, કેમાંથી મુક્ત થવાનું, એ મને કહો. તમે મિથ્યાત્વને તોડવા માટેનો કયો ઉપાય આપણે કર્યો અત્યાર સુધીમાં? બોલો. મિથ્યાત્વનો પ્રતિપક્ષી સમ્યક્ત્વ છે, તો સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે કયા ઉપાયો કર્યા? સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે કરેલા ઉપાયો એ આ મિથ્યાત્વને તોડે, તો એ કેટલા ઉપાયો કર્યા, કયા ઉપાયો કર્યા અને ક્યારે કર્યા? નામ ઠેકાણા એડ્રેસ સાથે મને કહો. ક્રિયાઓ કરી બધી, સમજણ કેળવ્યા પછી શું?
મને તમે રેસીપી લખી આપી શાક બનાવવાની, બરોબર? ચાર છ વખત બનાવ્યું તારે મન ઠેકાણું પડી ગયું. કહો હવે ફર્સ્ટ ક્લાસ બને છો? કેવો મને શ્રદ્ધા ધ્યાન કેવું જરૂર કર્યો છે? શ્રદ્ધા ધ્યાન સોનો અધ્યાય કર્યો. That leads to it. આપણે શબ્દો જે પ્રાપ્ત કર્યા, હું બોલ્યો તમે સાંભળ્યા, હા, અને હવે તો કેટલાય સાંભળ્યું છે વોટ્સઅપ ઉપર, હું તો થાકી ગયો છું હવે, હા, સાચે જ થાકી ગયો છું. આપણે જો વિચારીએ તો એક જ જોઈએ આપણને, વધારે જણા જોઈએ. તમે એક 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 દેશના સાંભળો કે એક સ્વાધ્યાય સાંભળો, એક ઉપદેશ સાંભળો ગુરુનો, એના વિશે ચિંતન કર્યું, એના પર મનન કર્યું, નિધિ ધ્યાસન કર્યું, એના પર સાંભળ્યું તો બહુ કે ના નથી પડતું. તમે સાંભળ્યું ઘણું બધું સાંભળ્યું, હા સાંભળ્યું ઘણું ત્યાં, અને પછી આમાં લગાડ્યું છે એ બધા ઘેર બેઠા બધા આરામથી સાંભળી લે, હા અહીંયા અમારી તસ્તી નથી રહેતા. હમણાં અમુક કહે પાર્ટી છે તો બોલો, એક 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 જણ ઘરે રે તો કેમ રે? સાંભળીને કરવું છે શું, એ મને કયો? તમે બધે સાંભળવા મને વાંધો નથી, સાંભળો તમે, પણ સાંભળીને કરવાના છો શું? તમે મને કયો? ચિંતન મનન કરવા જઈએ તો અટકી જવા છે થોડી વારમાં, પણ અટકી જવાય ને, કારણ કે સાંભળતા જ નથી તમે. સાંભળીને તમને ખબર, મને શરૂઆતમાં કોઈ પૂછતું હતું મને કેવી રીતે સાધના કરવી, તો મેં કીધું એક પુસ્તક તમને, એક ગ્રંથ તમને આપે ગુરુ, એ ગ્રંથ તમે ગુરુ પાસેથી લ્યો જાય, એ ગ્રંથ તમારે ઓછામાં ઓછું 7 વખત વાંચવાનું, ઓછામાં ઓછું, બરોબર? અમને કોઈ પાછું આવ્યું નથી કહેવા કે શું કર્યું, કે 7 વખત વાંચ્યા પછી શું થયું, એ વાંચ્યું જ ના હોય 7 વખત, કંટાળી જાય પહેલી બીજી વાર વાંચે પૂરો. અરવિંદ સુધી મારી સાથે ગુરુજી મેં અમે જોયા છે ત્યાં, મેં પિક્ચર વિશે મારી પાસે, અને એકચ્યુઅલી અમે એમ બરોબર બાજુઓ બેઠો હતો, એમનો એક શિષ્ય હતા ને એમ, એની સાથે હું થોડી વાતો કરતો હતો, તો મેં કીધું સાહેબ જી તો અહીંયા આરામ કરે છે ને, તો એમને ડિસ્ટર્બ નહીં થાય? મને કીધું એમને ડિસ્ટર્બ નહીં થાય. પછી એક દિવસ વાંચતા હતા પોતે ગ્રંથ કોઈ, તો બાજુ મેં મેં પૂછ્યું બધું સાહેબજી બેઠા છે ને વાંચે છે, મને કીધું એ ડૂબેલા છે, એમાં તમે બોલશો કે હું બોલું છું, એમને કંઈ સંભળાશે જ નહીં. એટલી હદે અમે ત્યાં 2010માં મુંબઈમાં ગયા, આપણે ત્યાં એમને શિષ્ય છે ને એમની સાથે એમ વાતચીત કરતો હતો, બરોબર આમ પાટો પર સાહેબ જે હતા અને બરોબર બાજુ બેઠા હતા અમે બે જણા. પછી અમે મટુંગા, તો મટુંગા ઉતર્યા હતા ત્યાં
ચોમાસું ત્યારે પરિવર્તન કર્યું ત્યારે બેઠા પાટ ઉપર પસાર હાથમાં ઉત્તરાદ સૂત્રના કે કોઈ બી શાસ્ત્રોના 35-36 વખત સ્વાધ્યાય કર્યા છે. આપણા સાહેબજી આચાર્ય સૂત્ર દર વર્ષે કેટલાય વર્ષો સુધી સમજ્યા તમે એક વખત વાંચો કરતી વખત વાંચો તમારું કલ્યાણ જઈએ ત્યારે બધું થઈએ. અરે ફરી 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 વાંચવું પડે, વાંચવું પણ નહીં તમારે, એને પીવું પડે. ખાલી વાંચો ના ચાલે, ઘૂંટડે ઘૂંટડા ભરીને પીવું પડે ત્યારે ઠેકાણ પડે. ત્યાં એક પ્રશ્ન થાય કે જો પોતાની સ્વેચ્છાએ વાંચે 5-7 વાર પણ તો બી એમાં ભૂલ થવાનો ઘણો સંભવ. ગુરુ આપ્યું પણ એનો ભાવાર્થ ને બધું ન સમજો. ગુરુ પ્રદત્ત અને ગુરુ સંમત ગ્રંથ હોય અને ગુરુ પાસેથી લીધેલો હોય તમે, અને પછી તમે વાંચો, પછી એમાં જે તમે કઈ સમજાય ન સમજાય એવું કઈ થાય તો તમે લખી લો, લખીને તમે સાહેબને પૂછાવો, ગુરુને પૂછાવો કે આ મને દેશનું છે સમજાવ. પણ વાંચ્યું ના હોય તો સમજાવ ના સમજાવ સવળ છે એવું થાય છે. બરાબર. તમે જે અહીંયા જે ગ્રંથ તમે લીધો દાખલા તરીકે એનું જો ફરીથી અધ્યયન એ જ કરો ને, એ સાહેબે આપેલું છે આપણને. બરાબર. આ ગુરુના ગુરુ પ્રદત્ત છે, ગુરુ સંમત છે આ ગ્રંથ, આને કરો ને અંદર. આમાં જ છે બરોબર. આ જ અરવિંદ સુધી મારા સાહેબના 4 યોગના ગ્રંથોમાંથી યોગ બિંદુ નામના ગ્રંથનું સાહેબજીએ જ્યારે એમના ગુરુ એમને આપ્યો એ ગ્રંથ, અને જ્યારે પરિશીલન કરવા શરૂ કર્યું એમાં જે છેલ્લે એક ગાથા આવી, એ ગાથા એમનો આખો ઉપયોગ મળી રાખ્યો કમ્પ્લીટલી. તો ગુરુ ગુરુને ખબર છે ક્યાં પહોંચવાનો છે કે આનું ક્યારે ઠેકાણું પડે, કેવી રીતે ઠેકાણું પડે. બરાબર. આપણે સ્વીકાર નથી થતો એમાં શું છે, એમાં શું આ સાથે તો વાત એમ કીધું કે પછી જશે સાહેબ 5 વખત વાંચે 6 વખત વાંચે કંટ્રોલ આવે છે, ખબર નથી પડતી એમાં કઈ નથી ખબર પડે. એ પદ્ધતિ છે, એ પદ્ધતિ પ્રમાણે તમારે વાંચો ગ્રંથ. અભ્યાસ અભ્યાસ કરો, અભ્યાસ અભ્યાસ અર્થ અભિમુખ થાવ તમે એની, ત્યારે અભ્યાસ કહેવાય. ગ્રંથને અભિમુખ થવાનું છે તો એ ગ્રંથમાં જે કહેવા માંગે છે એ તમને તમારી અભિમુખ થાય અને તમારા મુક્ત રહી. ક્યાં થઈ જાય શ્રદ્ધા જ નથી ને છે. મને નથી યાદ કે કોઈ પણ ગ્રંથ મેં એક વખત જો વાંચ્યો હોય કે અથવા એનો અભ્યાસ કર્યો હોય અને એમાંથી મને એનું જે સત્વ જે છે એ પ્રાપ્ત થયું હોય. આઈ ડોન્ટ રિકોલ, આઈ ડોન્ટ રિમેમ્બર એની. કેટલી વાર એનું પરિશીલન કર્યું હોય ત્યારે એમાંથી જે કુદરે જે પદાર્થો આપણને સમજાવવા માંગે છે એની કંઈક સમજણ આપણને પડે. પણ એમાં બીજી વસ્તુ એ છે કે જે ગુરુએ આપ્યું હોય અને જે ગુરુનો ગ્રંથ હોય એના પ્રત્યે તમને અહોભાવ 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 એટલો જબરદસ્ત હોવો જોઈએ કે પછી એ જ આપણે સમજાવે. આપણે સમજીએ નહીં, આપણે સમજી જ ના શકીએ, પણ ગુરુ આપણને સમજાવે ત્યારે
આ વાંચે ને તમે, તમને નથી બેસતી, કોઈને નથી બેસતી. આ કેવું થયું કેવાય? હવે ભરેજી મારે તો કળદળ પામી ગયા. હે તો ભરેજી મારે તો આત્મોત્થાનનો પાયો એ જયારે આપણે અમે ત્યાં કોલમ અથવા એનો સ્વાધ્યાય કર્યો ત્યારે પ્રણયજી મારા તો હતા ને, પ્રણયજી મારા દર્શન પણ મને નતો થયા. પણ એ મહાપુરુષ પ્રત્યે જે અહોભાવ છે, એ અહોભાવથી એ જ મહાપુરુષે એ ગ્રંથને ખોલ્યો. મને તો કાંઈ સમજે ના પડે, હું અજ્ઞાને શું સમજ્યું, પણ એમણે ખોલ્યો. આપણે ખોલ્યો કેવી રીતે? એના અર્થ કેવી રીતે પ્રકાશે? અમને કલાપુરશ્રી મારા સાહેબ કહેતા હતા ને, એ રીતે કલાપુરશ્રી મારા સાહેબ એમ કહેતા હતા કે જેટલો તમારો અહોભાવ હોય ગુરુ અને પરમાત્મા પ્રત્યે એના એટલા પ્રમાણમાં તમને એમની કૃપાનો અનુભવ થાય. અને અમે સાક્ષાત અનુભવ કર્યો. આ વખતના કુલમસા પરિષદના પહેલા દિવસનો અને બીજા દિવસનો એ અનુભવ થયો. બોલો સાજુ ખોડું, બોલો. ગુરુ કેવી રીતે કામ કરે છે? સાહેબ એકડે કહે છે ને, ગુરુ કેવી રીતે કામ કરે છે? રાત દિવસ તમારા મનની અંદર ચર્ચા જ કરે, ફરિયાદ કરે. તમારું પુસ્તક ખોલું કે ગ્રંથ ખોલું કે ના પડે, એક પેરેગ્રાફ વાંચો તમે, એક ફકરો વાંચો તમે, અને પછી બંધ કરી અને ગુરુની ચરણે શરણે જતા રહો તમે, તો એક પેરેગ્રાફમાં ગુરુ શું કહેવામાં આવે એ તમે એનું ઉદ્ઘાટન થાય. તમને કર્યો છે પછી અનુભવ? સાહેબજી કહે છે કે શબ્દાધ્યાસ છે, શબ્દાધ્યાય છે, નોટ સ્વાધ્યાય. અને એ તો સાહેબજીના શબ્દો છે. એ તો કે હું આ બધા શ્રીમદના આશ્રમમાં જઉં ને ક્યારેક ક્યારેક, તમને પણ કહું કે તમે લોકો એક આનું સ્વાધ્યાયનું વર્તુળ ઊભું કરી દીધું છે કે જેનું બિગિનિંગ પણ ના હોય ને એને પણ ના હોય. વર્તુળની અંદર ફરિયાદ કરો છો એની અંદર, તમે કંઈ પામતા નથી. દેટ વોઝ ઇનડાયરેક્ટલી હી વોઝ ટેલિંગ ધેમ કે તમે કંઈ પામવાના નથી ને કંઈ પામતા નથી ને કંઈ પામી ના શકવા નથી. ઇટ્સ જસ્ટ અ સર્કલ, ફર્યા કરો તમે એની અંદર, એની અંદર. અને તમે મારો તમે મેં ઘણું કર્યું, ઘણું કર્યું, ઘણું કર્યું, અમે ઘણું કરીએ છીએ. સરવાળી મીંડું એટલે લિટરલી મીંડું, લિટરલી મીંડું, કારણ કે વર્તનમાં જ કે જેને તો કોઈ બિગિનિંગ નથી, કોઈ એન્ડ નથી, માર્ગ નથી. તમે ક્યાંય જવું હોય તો સીધો માર્ગ હોય. વર્તુળમાં ફર્યા કરો ક્યાંય પહોંચ્યો કહો તમે? કયો તો જેટલો અહોભાવ તમને ગુરુ પ્રત્યે કે જે ગ્રંથ કરતા હોય
એની પ્રત્યે હોય તેટલા પ્રમાણમાં એ જ ગ્રંથના કરતા આજે આજે અહીંયા ન પણ હોય, સ્વર્ગમાં હોય કે મોક્ષમાં હોય, તમને એની સહાય મળી રહે. તમને બધા જ પદાર્થો ખોલી આપે, તમને તમારા આત્મા માટે પરિણામ થાય 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 છે, આશ્રદ થાય જોઈએ. હવે તો કેવું હતું છે, એવું તો કેવું હતું છે, એ સ્વર્ગમાં હોય કે મોક્ષ આવે આપણે કેતું આપણને આપે છે. આહત શક્તિ જે છે, આહંત આર્યંત શક્તિ, અર્યંતની જે શક્તિ જે છે, એ પ્રભુ પોતે નિર્વાણ પામ્યા ત્યારે અહીંયા મૂકીને ગયા છે. એ શક્તિ કામ કરે છે, પરમાત્માને નિર્વાણ પામી ગયા. અર્યંત શક્તિ જે છે કેટલી જગ્યાએ મૂકી ગયા છે, કેવું ચતુર્વિધ સંઘની અંદર દ્વાદશાંગમાં અને ગણધર ભગવંતની પરંપરામાં ગુરુ પરંપરામાં સમયસરની પાંચમી ગાથામાં કુંદકુંદાચાર્ય બતાવે છે. હવે અમારા આત્માનો વૈભવ કહેવાના છીએ તો કઈ રીતે કહેવાના છીએ, તો કે પરમાત્માની કૃપા, ગુરુ પરંપરા, સુયુક્તિ અને અમારા અનુભવથી આ ચાર વસ્તુ. તો ચારમાંથી ત્રણ તો પરોક્ષ છે, એક પ્રત્યક્ષ છે. પંચોતેર ટકા જે પરોક્ષ છે કે જેને તમે વ્યવહાર કહો છો, એ વ્યવહાર તમને નિશ્ચય મળી જાય છે. સમયસરનો અભ્યાસ કરો, બરોબર તો ખબર પડે. એમને આમ ઠોકાઠોક કરીએ કે આમ છે તેમ છે સમજ્યા વગર ના ચાલે. પરમાત્માની કૃપા અને પરમાત્માની કૃપા, સદગુરુનો યોગ અને તમારા ભવસ્થિતિનો પરિપાક, આ ચાર ત્રણ વસ્તુ હોય ત્યારે ચોથી વસ્તુ તમને પ્રાપ્ત થાય, આત્મજ્ઞાનની પ્રાપ્તિ. આટલો નાનો પત્ર પરમાત્માની કૃપા એ આસ્થા, શ્રદ્ધા વગર તો કઈ છે નહીં તો શંકામાં ડૂબી જવાય ને, જીવને ડૂબેલો ડૂબેલો સંસારમાં ડૂબી જાય છે. અને પાછું પોતે જે માને છે ને કે મને શ્રદ્ધા છે, વર્તન વિપરીત છે, વિચાર વિપરીત છે, માટે તરે નહીં. તારે ભેગું છે એ શ્રદ્ધા ભાસ છે ને, યસ આભાસ છે,
કોણ જાણે? તમારી શ્રદ્ધા તમને ખબર પડે, તમે તમને એના ચમત્કાર અને ચમકાર તમને અનુભવમાં આવે. જાગૃતિ હોવી જોઈએ, તમારી રીતે સરળતા હોવી જોઈએ, તમારી રીતે સ્વચ્છતા હોવી જોઈએ. ત્યાં તો ખબર પડે, જેટલી આણાએ ધમોમાં રુચિ એટલી શ્રદ્ધા. ને આણાએ ધમો નો અર્થ શું છે? શ્રદ્ધા એટલે આણાનું આરાધન એ જ ધર્મ છે. એટલે આપણે પોતે માપી શકીએ કે હું કેટલે અંશે ભગવાનની આજ્ઞાનું પાલન કરવા તૈયાર છું. મેં કઈ ના કરું, પ્રભુ ત્વમેવ સત્યમ નિશંકમ નિશંકમ. બોલો, બસો ચોપન બતાડું છું. બસો ચોપન પત્રનું બતાડું વાંચ્યું છે. નિશંકતાથી નિશંકતાથી નિર્ભયતા હોય છે, અને નિર્ભયતાથી નિશંકતા હોય છે. ઓવર ટાઈમ થયો આજે 7 મિનિટ. ખબર ના પડી જયારે ભેરું, જયારે ઘરે પહોંચ્યું હોય ભેરું, એને ખબર પડે તમારે ક્યાં કોઈ નાવાની જવાનું છે. છોકરા રડતા હતા. ચાલો, સર્વ મંગળ માંગલ સર્વ કલ્યાણ કારણ પ્રધાન સર્વ ચરમાન સદગુરુ મહાવીર સ્વામી. જય જય. રવિવારે પાઠશાળા છે કે નાન પાઠશાળા? પાઠશાળા Thank you.